સમય સમયે પાખંડીઓ આવી જાય છે, પાખંડીઓનો ડોંગ પણ સામે આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક. હજુ ઘણા દિવસો વીત્યા નથી, એક મહિનો પણ પૂર્ણ થયો નથી, અને 24 એપ્રિલે જામનગરમાં એક ડોંગી બાબાએ ધમાલ મચાવી હતી. ભગવાન લેવા આવે છે તેવું કહીને લોકોને ઉલ્લુ બનાવ્યા હતા, અને હવે વડોદરાના સરદાર સરોવર નિગમમાં ફરજ બજાવતા ઇજનેર પોતાને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવી રહ્યા છે. જી હા, રમેશચંદ્ર નામના ઇજનેર અચાનક જ પોતાને કલ્કી અવતાર કહી રહ્યા છે, જેના કારણે તેમણે ઓફિસ જવાનું પણ બંધ કર્યું. તેઓ પોતાને કલ્કી અવતાર માનીને ભવિષ્યવાણી કરે છે, ખોટા ખોટા દાવાઓ કરે છે. વાતો સાંભળતા વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે, પરંતુ આ વ્યક્તિ સરદાર સરોવર નિગમનો અધિકારી છે, જે આ બધી વાતો કરી રહ્યું છે. યુગે યુગે ધર્મની સ્થાપના કરવા, અધર્મનો નાશ કરવા, સાધુ સંતોની રક્ષા માટે અને પાખંડીઓના નાશ કરવા માટે જ પૃથ્વી લોક ઉપર હું પધાર્યો છું. હવે શું તમારી રણનીતિ રહે? હવે શું રામા અવતારમાં મેં કર્મ ઇન્દ્રિયોને ઉપયોગ કરી બાણ વડે 14,000 રાક્ષસોને 14 વર્ષમાં માર્યા હતા. અગિયાર ઓગસ્ટે 8:15 વાગે પહેલી વખતે મને આત્મ સાક્ષાત્કાર થયેલો અને હું તુરિયા અવસ્થામાં મને પ્રવેશ થયેલો. તે પછી સાધના કરી અને 19 વર્ષ સતત વરસાદ સારા વરસેલા જ છે. કૃષ્ણ અવતાર મેં જપ, પાંડવો કે લીએ 5 ગાવ માંગને મેં હસ્તિનાપુર કી રાજસભા મેં ગયા થા. ઉસી વક્ત રાજસભા કે સભી સદસ્ય આપ જિસ તરહ સે હસ રહે હૈ ઉસી તરહ સે મુજ પર હસ રહે થે. વો મહાભારત કા યુદ્ધ ખતમ હોને કે બાદ પતા ચલા કે યે ગોવાડિયા વાકઈ ભગવાન થા. હવે આ પાખંડી છે અને પહેલા તો પાગલખાને મોકલી દેવું જોઈએ આગ્રાના, કારણ કે આ ઢોંગના નામે આપણી સંસ્કૃતિને પણ બગાડે છે, બાબાઓના નામ પણ ખરાબ કરે છે. પરંતુ સમયે સમયે આવા બાબાઓ આવે છે એ પણ એક હકીકત છે. પોતાને ભગવાન કહે છે, આ તો હદ થઈ ગઈ છે, પોતાને ભગવાનનો જ અવતાર સમજે છે. હવે પત્ની પણ માનતી નથી, પત્ની પણ કહી રહી છે કે આ પાગલ થઈ ગયા છે, પોતાની પત્નીને લક્ષ્મીનો અવતાર કહે છે. હવે શું આ ખરેખર આ પ્રકારની ઘટના બની શકે, તો એ પણ ચર્ચા કરવી જરૂરી બની જાય કે આખરે ખરેખર આ પ્રકાર કોઈ ભગવાન અવતાર લે તો અવતાર લે તો આવા વ્યક્તિ હોઈ શકે ખરા. રમેશ ભટ્ટ છે, જ્યોતિષાચાર્ય છે. રમેશભાઈ આપનું સ્વાગત. સ્નેહલ જોશી છે, શાસ્ત્રીજી છે. સ્નેહલભાઈ આપનું પણ સ્વાગત. ડૉક્ટર મૌલી રાવલ છે, એસ્ટ્રોલોજીસ્ટ છે. મૌલીજી આપનું પણ સ્વાગત. રમેશભાઈ શરૂઆત આપથી કરીએ. હવે આ જે ભાઈ છે રમેશચંદ્ર, એ પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર કહે છે, હવે પાગલ લાગે છે કે પછી આવું કંઈ હોય ખરું? ખરેખર તો આમ જોવા જઈએ તો માનસિકતા જ છે, કારણ કે કલિયુગને એને તો એ ખબર નથી. કારણ કે એને એ પોતે એવું કહે છે કે મેં પુસ્તકો વાંચ્યા છે ધર્મના બધાય, પણ ધર્મના પુસ્તકો વાંચ્યા ખરા, પણ એને એ ખબર નથી કે કલ્કી અવતારને હજુ ઘણા વર્ષોની વાર છે હજુ તો. કારણ કે હજુ તો કલિયુગનું પ્રથમ ચરણ ચાલે છે, 4 ચરણ છે અને કેટલા લાખો વર્ષ છે, તો એની અંદર પહેલું ચરણ ચાલી છે અને કલિયુગે કલિપ્રથમ ચરણે પૂર્વલોકે ભરતખંડે આ ભારતખંડની અંદર આ કલિયુગનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. હજુ તો ઘણી બધી વાર છે અને એ બી આ ગુજરાતની અંદર કલ્કી અવતાર ધારણ નથી કરવાનું. એક બ્રાહ્મણના ઘરે એનું આખું વર્ણન છે બરાબર, અને એ પોતે અને બીજા નંબરની અંદર માનસિકતા એની એવી છે કે પોતાની પત્ની, એવું સાંભળ્યું છે કે પોતે પોતાની પત્નીને એ મારતો હતો. હવે જે કલ્કી અવતાર કહેતો હોય, ભગવાનનો અવતાર હોય, કોઈ દિવસ કોઈ શાસ્ત્રની અંદર કોઈ પણ જગ્યાએ સ્ત્રીનો અનાદર કરે એને ક્યારેય સહન કરી ના લેવાય અને એને છોડાય પણ નહીં, તો આ તો એક માનસિકતા છે. એટલે માનસિક પાગલ છે, મૂળ મૂળ એમ પાગલ છે. બિલકુલ સ્નેહલભાઈ, મૂળ મૂળ માનસિક પાગલ ન કહી શકાય. અને આને પોતે પોતાના જાતને પોતાની પ્રતિષ્ઠાને વધારવા માટે અને આ એક સ્ટંટ કરેલો છે. સરકારે કંઈક એવા નિયમો લાવવા જોઈએ કે આવા પાખંડીઓને જેમ સંસારની અંદર કોઈ ખોટું કામ કરે, કોઈ નિયમો તોડે, આપણે 4 રસ્તા ઉપર ટ્રાફિકના નિયમ તોડીએ છીએ
તો એને દંડ થાય છે, એમ આવા પાખંડીઓને દંડ થવો જોઈએ. નહીં, સવાલ તો સાધુ સંતો ઉપર ઉભો થાય. આ પ્રકારના ઢોંગ કરે તો સાધુ સમાજ સંત જે સમાજ ઉપર એક સવાલ ઉભો થઈ જાય. જે દંડ એટલા માટે દંડ ને, જે જીવનની અંદર ખોટો છે. ભગવાનના 10 અવતારમાં છેલ્લો અવતાર આ કલ્કી અવતાર બતાવવાના છે. મત્સ્ય કુર્મ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામમ રામમ રામ કૃષ્ણ બુદ્ધિ કલ્કી નવામ્યહમ. આ 10 અવતારની અંદર જ્યારે જ્યારે પરમાત્માએ જગતની અંદર અવતરણ લીધું છે ત્યારે ત્યારે જગતની અંદરનું વાતાવરણ જે છે એ બદલાઈ ગયું છે, એની પ્રકૃતિ બદલાઈ ગઈ છે, અને માતાના સંસ્કાર બદલાઈ ગયા છે, માતાનું સ્વરૂપ બદલાઈ ગયું છે, જે જગ્યાએ એમનો જન્મ થવાનો છે એ બદલાઈ ગયું છે. અને કલ્કી અવતારની અંદર એ પોતે એમ બોલ્યા આપણે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના. જો એ ગીતાનો આ મંત્ર બોલી શકતા હોય તો એને કહો કે આ પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. પુરુષોત્તમ મહિનામાં 15મા અધ્યાયનું દરરોજ અધ્યયન કરવાનું કીધેલું છે. પુરુષોત્તમ અધ્યાયને જો એ કંઠસ્થ બોલી શકે ને સાહેબ, તો આપણે માની લઈએ ચલ આની અંદર 1% બી સત્ય છે. ને આ તો ઢોંગ કરે છે તો દેખાય છે, પણ ઢોંગ કરી રહ્યો છે અને એના માટે કોઈ કાયદા હોવા જોઈએ. કેમ કે જે સત્ય છે ને એ સત્યને આજે સાબિત કરવું પડે છે. ગીતાજીની ઉપર હાથ મૂકી અને સોગંદ ખાવા પડે છે. અસત્યને ક્યાંય સોગંદ ખાવાની જરૂર જ નથી. પડે છે આવા લોકો મનોરંજન પૂરું પાડે છે. આ મનોરંજન ના કહેવાય, આ ધર્મની હાનિ છે. મનોરંજન છે, એન્ટરટેનમેન્ટ છે. આપ જો કે એવી એવી વાતો કરે છે કે ભાઈ 2019માં આ પક્ષ જીતી જશે, આવી બધી મજા કરાવે છે. મૌલીજી, મૂળ મુદ્દો એ છે કે આવા પ્રકારના ઢોંગીઓ છે, અને ગુજરાત તેવું રાજ્ય છે કે જ્યાં આરામથી આ પ્રજાને ભોળવી પણ શકો છો, આ પણ એક હકીકત છે. બિલકુલ. મૂળ મુદ્દો એ છે કે આ માત્ર એક વ્યક્તિની વાત નથી. આવા તો અગાઉ પણ એક હરિબાપા આવી ગયા હતા, એમના પાછળ પણ હજારો લોકો આવી ગયા. આવા સમયે સમયે જે બાબાઓ સંતો આવે છે, સવાલ તો જે સારા સંતો છે એમના પણ ઉપર ઉભો થાય છે. આની અંદર એવું છે જનકભાઈ કે જ્યારે પણ ગુરુની અંદર શનિનો પ્રવેશ થાય છે કે એની ઉપર રાહુની દ્રષ્ટિ થાય છે ને, ત્યારે એવા માનસિક પ્રકારે વિક્ષિપ્ત લોકો કે જે લોકો અધૂરી સાધનાની અંદર મૃત્યુ પામેલા હોય, યોગભ્રષ્ટ આત્માઓ હોય, એ લોકોને થોડીક નાનકડી સિદ્ધિ મળી જાય ને એટલે એ લોકો પોતાની જાતને ભગવાન માનવા લાગે છે. હવે આવી રીતે જો જોવા જઈએ ને તો આજે અમે લોકો જે જ્યોતિષીઓ છે, જે કર્મકાંડી બ્રાહ્મણો છે, જે વેદોને કંઠસ્થ કરીને આટલા વર્ષોથી મહેનત કરીને બેઠા છે અને સમાજમાં પૂર્ણ રીતિ રિવાજ અને ધાર્મિક પાલન કરીને અને વિધિ વિધાન સાથે જ્યારે સમાજનું કલ્યાણ કરતા હોય તો પછી ભગવાન એમને શું કામ ન ગણવા જોઈએ? એ લોકો જે આગાહી કરે છે, આ જે મંત્રોની શક્તિ કેટલી છે એ બધા જ લોકો જાણે છે. એનાથી કોઈ પણ સામાન્ય માણસ અવગત નથી. નાનામાં નાનો માણસ પણ ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ તો કરતો જ હોય છે કે ઓમ ગંગણપતે નમઃ તો બોલતો જ હોય છે. તો એવી જ જગ્યાએ જ્યારે સવાલ એ નથી, સવાલ એ છે કે આવા લોકોના કારણે જે સારા સંતો છે, સાધુ છે, એમના પર સવાલ ઉભો થાય છે. ચોક્કસ ઉભો થઈ શકે છે, કારણ કે તમે તમારા કાર્યકાળમાં જુઓ તો જલારામ બાપા હતા, કે તમે જોવા જાઓ તો હરિરામ બાપા હતા, કે પછી એ તો એ પાખંડી વ્યક્તિત્વ થઈ ગયું છે. પણ સાથે તમે જો તો જ્યારે શિરડીના સાંઈની વાત કરીએ, જ્યારે એ લોકો જ્યારે પણ અવતાર ધરેલા છે, જીવતે જીવત તો એમને ક્યારે ભગવાન માનવામાં જ નથી આવ્યા. કારણ કે એ લોકોએ પોતાની સંપૂર્ણ પરીક્ષા આપવી પડી છે, એ લોકો એના પરચા આપવા પડ્યા છે, છતાં પણ જીવતે જીવ ક્યારે કોઈ ભગવાન પૂજાયો નથી. ખુદ રામ પણ નહીં અને કૃષ્ણ પણ નહીં. કોઈ દશા અવતારની અંદર કે ના ના જલારામ બાપા એમ કીધું છે કે ભગવાન બનવાનો પ્રયત્ન કરે, ભગવાન બની જ ના શકે. પહેલા એ કહેતું કોઈ સંત મહંત અને જે પોતો સત્ય છે ને એ કોઈ ક્યારે કહેતું જ નથી કે હું ભગવાન છું. ઉજ્જૈનના મહાકુંભ મેળામાં તમે જાઓ, કે તમે જેટલા પણ મહાકુંભ મેળા છે કે કુંભ મેળામાં છે એમાં તમે જાઓ, તમે નાગા સાધુઓને મળો, એ લોકો પાસે જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને તમે જો ખાલી આત્મસાત કરો કે ખાલી સાંભળો ને, તો આપણે તો એ લોકોને ભગવાન માનવા લાગીએ. તો આ પ્રજા એટલી ભોળી છે ને કે આ ભોળી પ્રજાને ભોળવીને પણ ગેરમાર્ગે પણ ગેરમાર્ગે ધંધો ચાલી થઈ ગયો છે ને. આ એજ્યુકેટેડ વર્લ્ડની અંદર આજે આપણે મોદી સાહેબ હોય કે કોઈ પણ સરકાર આવી ગઈ હોય, આપણે કોઈ પણ સરકારની વાત કરીએ, પણ શિક્ષણનું મહત્વ વેદારંભ જે શરૂઆતની પૃથ્વીનો થયું હતું, ત્રેતા યુગથી શરૂ થઈ ગયું છે, કે આપણે ધર્મના પરિણામો જે પહેલે છેતરાય પણ ઘણા છેતરીય છેતરવાળા ઘણા બધા છે. ઉઘાડા પાડવા પણ જરૂરી છે. હવે આ પ્રકારના તો ઢોંગી બાબાઓ છે. મૂળ મુદ્દો એ છે કે જે ઓરિજિનલ સાધુ સંતો છે, જેનું આપણે માન સન્માન કરીએ છીએ, મુરારી બાપુ આદરણીય છે આપણા માટે બધા માટે, સંત સમાજ ઉપર અને ખાસ કરીને આપણા ધર્મ ઉપર આ પ્રકારના ઢોંગના કારણે એક સવાલ ઉભો થઈ જાય છે.
એટલે હવે આ જે ઓરિજિનલ જે સાધુ સંતો છે અને આવા ઢોંગી બાબાઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે એમના આત્માઓને બહુ દુઃખ થતું હોય છે. કેમ કે વર્ષોની તપસ્યાઓ કરવા છતાં આજે એ લોકો એમ નથી કહેતા અમે ભગવાન છીએ. એ જે સાચા સાધુ સંત છે, જે સાચા બ્રાહ્મણો છે, જે જન્મજાતથી જ જે મંત્રોનું વેદોનું જ્ઞાન કરે છે, 18-20 વર્ષની ઉંમરે તો આખો વેદ કંઠસ્થ 4000 મંત્રો જેને મોઢે હોય છે, તો એવા બ્રાહ્મણો આજે નથી કહેતા કે અમે બ્રાહ્મણ છીએ. એને તો ભગવાને ભૂદેવ તરીકે મૂકવામાં આવ્યો છે પૃથ્વી ઉપર, અને છતાંય એમ નથી કહેતો હું ભગવાન છું. અને આવા ઢોંગી બાબાઓ જે આવી અને પૃથ્વી ઉપર અને અચાનક જ્યારે ઉદ્ભવે છે તો એનું અને સંતોને પણ દુઃખ લાગે છે, કારણ કે આ ઢોંગી બાબાઓ સહન ન કરી લેવા જોઈએ અને આ લોકોને તો કસ્ટડીની અંદર પૂરી દેવા જોઈએ અને અથવા તો માનસિક હોસ્પિટલની અંદર દાખલ કરી દેવા જોઈએ. આગ્રાની હોસ્પિટલ પાગલખાનામાં જ મોકલી દેવા જોઈએ, જેના કારણે આ પ્રકારના જે ઢોંગ કરતા હોય છે ન કરી શકે. પરંતુ આ ખોટો મેસેજ પણ લોકોમાં જઈ રહ્યો છે આવા ઢોંગી બાબાઓના કારણે, અને એક વિશ્વસનીયતા જે હોય છે જે સાધુ સંતો ઉપર એ પણ થોડી ખડાઈ રહી છે, એ પણ એક હકીકત છે. બ્રેક માટે રોકાઈશું, પરંતુ સવાલ તો એ છે કે પૃથ્વી પર કોઈ ભગવાન બનવાનો પ્રયત્ન કરી શકે ખરો? એક બ્રેક બાદ. હવે આ પાખંડીનું ઢોંગ આપ જુઓ કે થોડા સમય પહેલાં એક હરિબાપા હતા, એમને પણ એક સમય મરવાની વાત કરી હતી, પરંતુ તેઓ પણ મર્યા નહીં અને હજુ પણ જીવે છે. આવો પાખંડીના ઢોંગ વારંવાર સામે આવે છે અને એક સમાજ પર એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવે છે. સ્નેહભાઈ, એક સવાલ એ થાય કે માણસ હોય ક્યારે ભગવાન બની શકે ખરો? જ્યારે જ્યારે જલારામ બાપાએ જન્મ લીધો, બેને વાત કરી એ પ્રમાણે કે શિરડીના સાંઈ બાબાએ જન્મ લીધો કે મોટા મહંતોએ આ સંસારની અંદર જન્મ લીધો, તેમણે ક્યાંય એવું જાહેરાત કરી જ નથી કે હું ભગવાન છું. મને તો એ વાતનું અસૂ આવે છે જીવનની અંદર કે એક વિચારવા જેવી વાત છે. આપણે હનુમાન ચાલીસા વાંચીએ છીએ, હનુમાન ચાલીસાની અંદર તુલસીદાસજીએ છે ને એક સામાન્ય એટલા બધા જ્ઞાની આટલા બધા આપણે હનુમાન ચાલીસા વાંચીએ છીએ, એમાં શું લખ્યું છે? સાધુ સંત કે તુમ રખવાળે, સાધુઓના રખવાળા છે ને સંતના રખવાળા છે, તો એમને આ પરિભાષા કેમ જુદી જુદી પાડી હશે? સાધુની પરિભાષા જુદી ને સંતની પરિભાષા જુદી, એ કંઈ અજ્ઞાની ઓછા હશે? એટલે આપણને સમજવાનું છે, વાંચવાનું છે, આપણે વિચારવાનું છે કે મારે કોને પૂજવાના છે ને કોને નથી પૂજવાના. સાધુ એટલે કોણ? જેને આખા ગામનું ખાધું એનું નામ સાધુ?
કે લાલા ટીલા ટપકા તાણે આ મોટી મોટી માળાઓ ધારણ કરી, પ્રજાને ક્યાં ખબર છે? આને સાધુ ગણવાના તમે? હું એ જ કહેવા માંગુ છું, આને સાધુ ગણવાના નહીં. જે ભગવાનનું ભજન કરે છે સાધુ નથી. ભગવાન જેનું યજન કરે છે, ભગવાન જેના રક્ષણના માટે આવે છે, આવાના રક્ષણના માટે તો પોલીસ નથી આવતી, તો આ ભગવાન ક્યાંથી આવવાના છે? ભગવાન જેના રક્ષણના માટે આવે છે એ સંત છે. જીવનની અંદર પરમાત્મા જ્યારે એની ઉપર મુશ્કેલી આવે ને, તો પરમાત્મા એક વખત નહીં અનેક વખત, નરસિંહ મહેતાના 52 કામ જો આઈને કરી ગયા હોય, બરાબર, શિરડીના સાઈબાબાના પાણીના દીવા જો પ્રગટાઈ શક્યા હોય ને, એની પાછળ પરમાત્મા, આ લોકો સંતની ઉપમા, આ ભગવાનની ઉપમા એમને નથી લીધી. એ પોતે એમ કહે છે કે અમે સંત માણસ છીએ, હે, જગત એને સંત માને છે. અને પછી એ સંતની પરિભાષા એટલી ઊંચી થઈ જાય છે કે લોકો એની પોતાની શ્રદ્ધાથી એ સંતને પણ પ્રભુ માને છે. આજથી વધારે દૂરની વાત નહીં કરું, બગદાણાની અંદર જ આજથી 30 વર્ષ પહેલાં બજરંગદાસ બાપાની વાત કરીએ આપણે. બજરંગદાસ બાપા પોતે સાદગી ભર્યું જીવન જીવતા હતા, અને લોકોને બરાબર અનેક પ્રકારના મદદરૂપ થતા હતા. આજે એ વ્યક્તિને અનેક લોકો મળેલા હશે, ને એ લોકો કેટલાય આ સંસારની અંદર જીવે છે, તે છતાં આજે બગદાણાની અંદર જાઓ, મોટું મંદિર બનેલું છે, ગુરુ તરીકે એને માનનારા છે, હજારો અને લાખોની સંખ્યામાં, હે, ત્યાં આગળ ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો આવે છે, લોકોને ભંડારા થાય છે, જમનારા થાકતા નથી ને, એના કરતા વધારે જમાડનારા થાકતા નથી. એટલે લોકોએ ધીરે 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 લોકો પરમાત્મા સ્વરૂપ આમને માનવા લાગે છે, ગુરુ એ પ્રભુનું સ્વરૂપ માનવા લાગે છે. પણ આવા પાખંડીઓને પ્રભુનું પોતે જાહેરાત કરે છે, હું ભગવાનનું સ્વરૂપ છું. મને તો એ વાતનું સમજાવો કે ક્યારે માર્કેટમાં ઘણા બધા છે, એમ એક નથી અનેકો છે, પણ આ બધી એક જ વાત છે કે આના માટે ક્યાંક ને ક્યાંક જન જાગૃતિ થવી જરૂરી છે. ભગવાને 17મા અધ્યાયની ગીતાજીના 17મા અધ્યાયમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં એવું કહ્યું છે કે લોકો કઈ રીતે જાગૃત થાય. એક સાધુ સંત વાંચો, તમે પુસ્તકને વાંચો, ગીતાજીની અંદર 17મો અધ્યાય લખ્યો છે. ભાઈ કોઈ વાંચતું નથી, આપણે લોકો આંધળું અનુકરણ કરે છે, હકીકત છે, આંધળું અનુકરણ કરે છે. પણ જાગૃત થવું જરૂરી છે. એક અહીંયા કોઈ પથરો મૂકી જાય અહીંયા સાઈડમાં, અને ત્યાં બે પાણી અને બે તિલક થઈ જાય, આપોઆપ કોઈ મૂકી જાય, પછી બોલો. હવે આપ સાહેબ પિક્ચરોની અંદર જોઈ તમારે વિચારવાની જરૂર છે કે ભગવાને શું કીધું છે. બોલો. એક ડોક્ટર હોય કે પછી મોટો ભણેલો હોય ને તો બી ત્યાં આવી જાય, ત્યાં લાઈન લાગી જાય, આ હકીકત છે. અંધશ્રદ્ધા એ તો, એ તો આપણે ભૂલવાની છે. એ તો શાસ્ત્રીજી તમારા હાથમાં છે, જ્યોતિષારીજી હાથમાં છે. આપ લોકોને કહો, આપ લોકોને ગેરમાર્ગે જે લોકો દોરાઈ રહ્યા છે એ મેસેજ તો આપવો પડશે. કે મારે ઘડીએ સમાચાર પત્રો દ્વારા, મારા લેખો દ્વારા મેં હંમેશા લોકોને મંત્રોની સમજ શક્તિ અને સાથે સાથે એ લોકોને કઈ રીતે તમારે સમાજની અંદર ધર્મનો તમે પ્રભાવના કરી શકો છો, કઈ રીતે તમે લોકો ધર્મને સમજી શકો છો મેં વારે ઘડીએ લખ્યું છે. પૂજા પાઠ લોકોને કેવી રીતે કરવા એ મારા લેખો દ્વારા મેં સમજાવ્યું છે. કંકુ કોને કે કંકુ કેના પ્રતીકમાં આવે છે, હળદર કેમ ચડાવવી જોઈએ, ગણેશ ચતુર્થી કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એ બાબત ઉપર મોટો બબલ જ્યોતિષ વર્ગમાં થયો હતો જ્યારે મેં લખ્યું હતું કે ખંડિત ન કરવું જોઈએ. પણ લોકો પોતાની બહાર નથી આવતા એ લોકો, કારણ કે આજે એક પરિવાર, આજે તમારી ચેનલ છે, આજે બતાવે છે કે તમે ઢોંગીને પકડીને બહાર કાઢો, તમે સમાજમાંથી બધીઓ દૂર કરો, જ્યારે બીજી ચેનલ બતાવે છે કે ભાઈ તમે એને માનો તો તમે શું કરશો. ત્યાં કોઈ એવું નથી કરતું. મૂળ એ વ્યક્તિ એમ કહે છે કે હું તને શ્રાપ આપીશ, કાલે તારું આ થઈ જશે. આપણે તો ડર નહીં, ડર ડરી જાય, એલા શ્રાપ લાગવાના છે. તમે તમે વિચાર તો કરો, જો તમારે જોવો હોય ને તો તમે લોકો મદ્રાસની અંદર જાઓ, અમ્મા ભગવાન કરીને પતિ પત્ની બંને જણા બેઠા છે, એ લોકો ક્યારે આટલા વર્ષોમાં નથી કીધું. આપ પણ પછી આ વાત કરી રહ્યા છો કે માણસને પછી ભગવાન બનાવી રહ્યા છો. હું તમને એ વસ્તુ, હું તમને માણસ કેવી રીતે ભગવાન હોય, સમર્થન નથી કરી રહ્યો જનકભાઈ, પણ હું તમને એમ કહી રહ્યો છું કે પરચા માણસ જો પરચા અને કે ભગવાન માનતા, જો બજરંગ દાસ બાપાએ પરચા આપ્યા હોય, કેવળ તમારે પરચા આપ્યા હોય, શિરડીના સાઈ બાબાએ પરચા આપ્યા હોય, માણસ ક્યારે ભગવાન માનતા? એ લોકોની પુણ્યતિથિ ઉજવાય છે, જન્મ જયંતિ નહીં, સાધુ સંતોની પુણ્યતિથિ ઉજવાવી જોઈએ. એની ક્યારે કોઈની જન્મ જયંતિ નથી ઉજવાતી. જ્યારે સાધુ સંતોની તમે એ પોતે ઉઠીને એમ કે મારો જન્મ તમે માનો, હું જન્મેલો છું, મારી જન્મ જયંતિ ઉજવો, ત્યાં જ એ માણસની ટૂંચી વાસ્તવિકતા સામે આવી જાય છે, કારણ કે એનામાં બુદ્ધિ નથી. આ ભારત દેશની આજ કડવી વાસ્તવિકતા છે કે આજે પણ
માટી અને નાગોનો સર દેશ રહેલો છે, કારણ કે માણસો પોતાના છોકરા જવાબદાર કોણ મૌલી જવાબદાર કોણ આજ પ્રજા જેને ટ્રાફિક એને જવાબદાર કોણ આજ પ્રજા જવાબદાર કોણ આજ પ્રજા નહીં પ્રજા નહીં પ્રજા નહીં પ્રજા નહીં તમે કેટલી જાગૃતિ ફેલાવો છો મીડિયાના માધ્યમ દ્વારા તમે લોકો આટલું જવાબદાર કાર્ય કરો છો તમે કોને પ્રજાના મગજમાં નથી જ બેસે પ્રશ્ન પૂછવા માંગુ છું તમે કોને જવાબદાર ગણો તમે કોને જવાબદાર ગણો એક એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ તમે કોને જવાબદાર ગણો આપ મારાથી આ વાતથી સંમત નહીં થાઓ પરંતુ આપ જો કે એક વ્યક્તિ હોય એક બ્રાહ્મણ હોય જે પંડિત હોય આપણે બધા માન રાખતા હોય કે ભાઈ આવે એ ખાલી કે ભાઈ આટલું આટલું કરવાનું છે આટલું આટલું કરવાનું છે કે કોઈ મંદિરનો સાધુ સંત ગીતાજીમાં આટલું કરે કે ભાઈ આ કરવાનું છે તો એ માણસ પછી ડરી જાય કરે જ ગીતાજીમાં ભગવાને 17મા અધ્યાય ની અંદર કીધું છે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામ 17મો અધ્યાય છે મનુષ્યની 3 પ્રકારની શ્રદ્ધા હોય છે સાત્વિક શ્રદ્ધા રાજસી શ્રદ્ધા અને તામસી શ્રદ્ધા એક શ્રદ્ધા હોય છે બીજી અશ્રદ્ધા હોય છે અને ત્રીજી અંધશ્રદ્ધા હોય છે મનુષ્ય 3 પ્રકારની શ્રદ્ધા વાળો 3 પ્રકારના જીવ અને આ 3 પ્રકારની વૃત્તિ વાળો આ સંસારમાં જન્મ લે છે જે સાત્વિક શ્રદ્ધા વાળો છે એ પરમાત્માને માનનાર હોય છે રાજસી શ્રદ્ધા વાળો જીવનની અંદર હું શું કરીશ અને મને શું મળશે ને આ કરવાથી મને શું મળશે રાજસી આટલું બધું વિચારે છે ખરા મનુષ્ય હવે આ તો આખો દિવસ જાગૃતિ કરો છો તો એ લોકોને શું ખબર પડશે કે કયો સાધુ સાચો ને કયો ખરાબ આ અંગ્રેજી કોન્વેન્ટ અંગ્રેજી જે અમેરિકાની અંધ અનુકરણ કરે છે એ આ રમેશ ચંદ્ર જેવા ને આગળ લાવે છે એટલા જ માટે આ રાધેમાં આશરામ ના જેવો હજારો રાધેરામ તો રાધેમાં આજે બી ચાલુ છે અત્યારે એ લોકો તો જેને કહી શકાય ને બરાબર એ ધતિંગ કરી રહ્યા છે અને એના હિસાબે જ આ સમાજ જે આપણો આ દેશ છે આ રાષ્ટ્ર છે રમેશજી હવે શું થઈ શકે કારણ કે આવા લોકો તો છે જ આવા લોકો તો છે જ રમેશજી આગળ તો આવે જ છે પરંતુ આવા કેટલા રમેશજી બનવો આગળ નિયમ બનવો જોઈએ અને એ લોકોની માટે તમે કેટલા જોઈ શકો છો મેં આગાહી કરી હતી નીતિન પટેલ બનશે સ્મૃતિ ઈરાની બનશે ના નીતિન વિજય રૂપાણી સાહેબ બનશે આપણે આપણે ટ્રાફિકના 4 રસ્તાનું ઉલ્લંઘન કરીએ ટ્રાફિકના 4 રસ્તાનું ઉલ્લંઘન કરીએ તો ટ્રાફિકના 4 રસ્તામાં દંડ થતો હોય છે તો શાસ્ત્રનું ઉલ્લંઘન કરીએ તો શાસ્ત્રની અંદર પણ દંડ થવો જોઈએ બિલકુલ જો આવી પ્રથા આવે તો આવા ઢોંગીઓ છે ઓટોમેટિક બંધ થઈ જશે બિલકુલ આ ઉમદા વાત કહી છે અને ઉમદા વાત સાથે આપણે કન્ક્લુઝન કરવું પડશે ખૂબ ખૂબ આભાર ત્રણેયનો પરંતુ સવાલ એક છે કે આવા ઢોંગીઓથી દૂર રહેવું જોઈએ અને પોતા દૂર જવાની ક્યાંય જરૂરથી મા બાપને જ ભગવાન માની લો એટલે બધું આવી જશે રજા આપશો નમસ્કાર આ વર્ષે 16 ની વર્ષ થાય તો તમારે માનવું કે હું કલ્યાણ